ગુજરાતની ચૂંટણી પહેલાં ફરી એકવાર મિત્રો ઓપિનિયન પોલ સામે આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી માટે ખરાબ સમાચાર મળ્યા છે. ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપ માટે આ વખતે ગુજરાત જીતવું બિલકુલ આસાન નથી. ઓપિનિયન પોલના આંકડા સામે આવતા સત્તાધારી પક્ષ ભાજપને મોટો ઝટકો લાગી રહ્યો છે. ગુજરાત ચૂંટણી પહેલાં સી વોટરે સર્વેમાં જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક આંકડાઓ અહીંયા હું તમને જણાવું છું. ભાજપે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ સીએમ તરીકે જાહેર કર્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમ માટે નામ જાહેર કર્યું છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં સિનિયર નેતાઓની ટિકિટ કાપવાથી લઈને કઈ જ્ઞાતિના મત કઈ પાર્ટીને મળશે એ બાબતે પૂછવામાં આવ્યા હતા. સૌથી પહેલાં મિત્રો જાણીએ તો સિનિયર નેતાની ટિકિટ કાપવાથી 42% લોકો એવું માની રહ્યા છે કે ટિકિટ કાપવાથી ભાજપને ફાયદો થવાનો છે, જ્યારે 48% લોકો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાનું છે. 10% લોકો કોઈ અસર નહીં થાય એવું માની રહ્યા છે. સવર્ણ જાતિઓ કોની સાથે? તો ભાજપ સાથે 55%, કોંગ્રેસ સાથે 23% અને આમ આદમી પાર્ટી સાથે 17%. દલિત મતદારોમાં પણ મિત્રો 37% મતદારો ભાજપ, 34% કોંગ્રેસ અને 24% આમ આદમી પાર્ટી સાથે છે. આમ આદમી પાર્ટી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે સારો એવો હિસ્સો છે ભાજપ અને કોંગ્રેસ પાસેથી છીનવી રહી છે. ઓબીસી મતદારોમાંથી મિત્રો વાત કરીએ તો 53% ભાજપ સાથે, 24% કોંગ્રેસ અને 17% છે એ આમ આદમી પાર્ટીને પસંદ કરે છે. આદિવાસી મતદારોમાં પણ મિત્રો આદિવાસી જે છે 40-45 બેઠક પર પ્રભુત્વ ધરાવે છે, તો 39% આદિવાસી ભાજપ સાથે, 33% એ કોંગ્રેસને સમર્થન આપ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને 22% આદિવાસીના વોટ મળી શકે છે. 25 વર્ષ સુધીના જે મતદારો છે એમાં 43% ભાજપ સાથે, 35% યુવાનો કોંગ્રેસ સાથે, 17% યુવાનો આમ આદમી પાર્ટીને મત આપી શકે છે એવો સર્વે અત્યારે સામે આવ્યો.